सूरज डूबा निकले तारे तारे। नमस्कार दर्शक मित्रों, कला दर्शन माहौल मन गिनी आपनु स्वागत करूं छु। मित्रों, आजना कलाकार पारुल रावल एक गृहिणी छे, परंतु विविध कलाओ प्रत्येना तेमना रस रुचि गजबना छे। तेमना पति हिमांशु भाई पारुल बेननी कला प्रवृत्तिओने हमेशा प्रोत्साहन आपे। तेमना व्यवसायने लईने अमुक वर्षो आसाम अने बिहारना पटना खाते विताव्या। पारुल बेन तेना मिथिला प्रदेशमां विकसेली मधुबनी पेइंटिंगनी लोककला प्रत्ये खूब आकर्षाया। तेमनो स्वभाव ज एवो, समयने व्यर्थ वेडफवाने बदले कंईक सर्जनात्मक एवं कार्य करता रहे। पटनाना निवास दरमियान तेना मधुबनी शैलीमां काम करता कलाकार सुनीता झाना संपर्कमां तेओ आव्या। તેમની પાસેથી તેમની ટેકનિક શીખ્યા અને પોતાની જ કલાસૂત સાથે આ ચિત્રો કરવા લાગ્યા। આ ચિત્ર શૈલીમાં એકાગ્રતા, સ્વચ્છતા, કામની ચીવટ વગેરે બહુ જરૂરી બની જાય છે, જે પારુલબેનના સ્વભાવમાં જ છે। તેની પરંપરાગત વિષય વસ્તુઓની સમજ કેળવીને તેમણે ચિત્રો કર્યા છે। તો ચાલો માણીએ પારુલબેનના આ ચિત્રોને। મૂળભૂત રીતે આ લોકકલામાં ફૂલો અને શાકભાજી ઉપરાંત નેચરલ ખનીજમાંથી બનતા રંગોનો ઉપયોગ થતો। તેના વિષય વસ્તુઓમાં ધાર્મિક પ્રસંગોના આલેખનો, જેવા કે રામ સીતા લક્ષ્મણનો વનવાસ, કૃષ્ણ રાધાના પ્રસંગો, નાગદમન વગેરે આલેખાતા। નાનપણથી જ મને પેઇન્ટિંગ, સંગીત, ભરતગૂંથણ એવો બધો શોખ છે। અને રાજકોટમાં જ્યારે હું નાની હતી ત્યારે અમારી બાજુમાં જ અશ્વિનભાઈ વ્યાસ બહુ સારા ચિત્રકાર રહેતા હતા। એમની પાસે મેં વોટર કલરની બહુ જ પ્રેક્ટિસ કરી હતી। પછી લગ્ન પહેલાં મને મમ્મી પપ્પાનો ખૂબ સપોર્ટ રહ્યો, બધી બાબત કરવા માટે એમનો સપોર્ટ હતો। અને લગ્ન પછી સાસુ સસરાનો પણ મને ખૂબ જ સપોર્ટ મળ્યો। અને કલકત્તામાં મેં વોટર કલરના ઘણા વર્કશોપ એટેન્ડ કર્યા, ત્યાં શેમોલ્ડ ગેલેરીમાં વર્કશોપ થતા હતા। અને છેલ્લે પટનામાં 1.5 વર્ષ અમારે રહેવાનું થયું, ત્યારે આ મધુબની પેઇન્ટિંગ જે મધુબની કલા, ત્યાંની લોકકલા છે બિહારની, એના પરિચયમાં હું આવી। મધુબની ચિત્રકલા એટલે કે એને મિથિલા પેઇન્ટિંગ્સ પણ કહેવાય છે, કારણ કે મિથિલા પ્રદેશનું આ મધુબની એક ડિસ્ટ્રિક્ટ છે, એટલે ત્યાં આ જાતની ચિત્રકલાનો બહુ જ પ્રચાર છે। બિહારનો આ પ્રદેશ છે અને આ લોકકલા છે, એટલે લોકો પોતાની અભિવ્યક્તિ ચિત્રો દ્વારા રજૂ કરે છે અને આ વર્ષોની પરંપરાગત આ કલા છે, સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે। તો પહેલાં રંગોળીની જેમ અને દિવાલ ઉપર ભીત ચિત્રો તરીકે આ કરવામાં આવતી, અને કોઈ પણ જેમ કે તહેવાર હોય, પૂજા પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ હોય કે કંઈ પણ સારું કામ કરવાનું હોય ત્યારે શુકન તરીકે પણ અમુક ચિત્રો દોરવામાં આવતા। આ કલા એ રીતે ત્યાં પ્રચાર પામી છે અને હજુ પણ બિહારમાં આ ચિત્રકલાનો આ જ રીતે પ્રચાર છે। મધુબની પેઇન્ટિંગ એ શું છે, એની શું વિશેષતાઓ છે, એટલે એ ખાસ પ્રકારની, જેમ કે આપણે પણ અહીંયા ઘણા પ્રકારની ચિત્રકલાઓ ભારતમાં પ્રચલિત છે, પણ આ મધુબની પેઇન્ટિંગ એ ખાસ પ્રકારની ચિત્રકલા છે। એના અમુક નિયમો હોય છે, જેમ કે એમાં દરેક ચિત્રની આઉટલાઇન છે કાળા કલરથી જ કરવામાં આવે છે અને દરેક આઉટલાઇનને ડબલ કરવામાં આવે છે, જેમ કે મુખ્ય મુખ્ય જે પાત્રો હોય ચિત્રોમાં એ બધાને ડબલ આઉટલાઇન આપીને જ કરવામાં આવે છે। પછી જેમાં પુરુષ અને સ્ત્રીઓ એના ચહેરા એક જ સરખા દોરવામાં આવે છે, માત્ર તેઓના શણગાર કે વાળ કે કપડાં એ બધું દોરીને જ પુરુષો અને સ્ત્રીઓ અલગ પડે છે। બીજું ખાસ એ કે દરેક જે હ્યુમન ફિગર હોય એના કાન, હોઠ, નખ અને હથેળી એ બધું નાજુક ગણાય છે, એટલે લાલ રંગથી રંગવામાં આવે છે અને આમાં ઘેરા રંગોનો જ પ્રયોગ કરવામાં આવે છે। આછા કે એવા શેડવાળા રંગનો પ્રયોગ નથી કરવામાં આવતો, એટલે જેમ કે લાલ, પીળો, વાદળી, લીલો એવા બધા રંગો આમાં વપરાય છે, એટલે બહુ જ કલરફુલ ચિત્રો આ બને છે।
મધુબની ચિત્રોની ખાસિયત છે કે તેમાં શુકનના બધા ઘણા પ્રતીકોનો ઉપયોગ થાય છે, જેમ કે માછલી. માછલી ખાસ ત્યાંનું બહુ શુકનવાળું પ્રતીક ગણાય છે. કોઈ પણ કાર્યની શરૂઆતમાં માછલીના ચિત્ર દોરવામાં આવે છે. જેમ કે મધુબની શીખવાની શરૂઆત પણ મેં જ્યારે ત્યાં શીખી ત્યાં સુનીતા ઝા, ત્યાં બહુ મોટા કલાકાર છે પટનામાં, એમની પાસે હું મધુબનીની કલા શીખી છું. તો શીખતી વખતે પણ પહેલાં માછલીનું ચિત્ર જે પહેલાં શીખવાડે છે, એટલે માછલી છે એ ફાસ્ટ ગ્રોથનું પ્રતીક છે. પછી કાચબો ધૈર્યનું પ્રતીક છે. પછી વાંસના ઝાડ દોરવામાં આવે છે, તો એ વાંસનું ઝાડ છે વંશવૃદ્ધિનું પ્રતીક છે. હાથી, જેમ કે હાથી ઐશ્વર્યનું પ્રતીક છે, એમ કેળનું ઝાડ એ પણ સમૃદ્ધિનું પ્રતીક છે. આ રીતે ત્યાં, અને બીજું હા, સૂર્ય, ચંદ્ર, શંખ એ બધા શુભ પ્રતીકો ગણાય છે. અને દરેક મધુબની ચિત્ર ગમે તે વિષયનું દોરેલું હોય, ગમે તે ધાર્મિક પ્રસંગનું દોરેલું હોય, તો એમાં આ શુભ પ્રતીકો ક્યાંક આસપાસ તો દોરવામાં આવે જ છે. મધુબની ચિત્રોમાં અમુક ખાસ પ્રકારના ચિત્રો છે કે જે અમુક ખાસ પ્રસંગે કે ખાસ પૂજા પ્રસંગે જ કરવામાં આવે છે. જેમ કે એક અષ્ટદળનું ચિત્ર, એ ખાસ વિષ્ણુ પૂજા પ્રસંગે દોરાય છે. જ્યારે આપણે ત્યાં દેવ ઉઠી અગિયારસ હોય એ દિવસે આગલી રાત્રે ત્યાં આખા આંગણામાં એ રંગોળી તરીકે દોરાય છે. અને ત્યાં બિહારમાં એવી માન્યતા છે કે એ રંગોળી કરવાથી વિષ્ણુ ભગવાન ખાસ એ ઘરમાં પધારે છે અને જરૂર પધારે છે એવી ત્યાં માન્યતા છે. માટે આ અષ્ટદળ, એમાં શંખ, ચક્ર, ગદા અને પાદ પદ્મ ભગવાનના એ રીતે દોરવામાં આવે છે. આઠ પાંખડીઓનું આ ચિત્ર છે. એક બીજું ચિત્ર છે કોહબર. એ હજુ પણ બિહારમાં, પહેલાં જૂના સમયમાં પણ દોરાતું હતું અને હજુ આજ પણ બિહારમાં દોરવામાં આવે છે. એ દીકરાના લગ્ન પ્રસંગે દીકરાના ઘરમાં આ ચિત્ર દોરવામાં આવે છે. એ દિવાલ ઉપર દોરાય છે અથવા તો કોઈ કાગળ ઉપર દોરીને દિવાલ ઉપર એને લગાડાય છે. આ ચિત્રની ખાસિયત એ છે કે એમાં એક દુલ્હાનું ચિત્ર હોય, એક દુલ્હાનો ફેસ હોય અને છ છોકરીઓ કુમારીઓના ફેસ હોય છે. એટલે એ કહેવાનો એ મતલબ છે કે એક દુલ્હો, એક છોકરો, છોકરાની સમાજમાં ખૂબ પ્રતિષ્ઠા છે કે એને છ છોકરીઓમાંથી એને ચોઈસ છે કે એને જે ગમે તેની સાથે લગ્ન કરી શકે. એટલે એ એક સમાજનું એટલે પ્રતિબિંબ છે અને સમાજમાં છોકરાની શું પ્રતિષ્ઠા છે. તો છોકરીઓનું પણ મહત્ત્વ નથી એવું નથી, સમાજમાં છોકરીઓનું પણ મહત્ત્વ છે. એને માટેનું આ દસ પતિયા નામનું એક ચિત્ર છે. તો એ દીકરીના જન્મ પ્રસંગે, કોઈ પણ ઘરમાં દીકરીનો જન્મ થાય ત્યારે આ જાતના ચિત્રની રંગોળી અથવા તો એ ચિત્ર બનાવીને કાગળ ઉપર કે એમ દિવાલ ઉપર લગાડાય છે. એટલે એ દીકરીને એટલું માન આપવા માટે આ ચિત્ર છે. બીજું એક ચિત્ર છે નાગરવેલના પાનનું. એમાં એ ચિત્રમાં એકલા નાગરવેલના પાન દોરવામાં આવે છે અને બહુ શુભ ગણાય છે. એટલે ક્યારે પણ શુભ પ્રસંગ હોય ત્યારે ઘરમાં દિવાલ ઉપર આ ચિત્ર રાખવામાં આવે છે. આ રીતે ખાસ ખાસ પ્રકારના ચિત્રો, અમુક જ ડિઝાઇન, એમાં એ જ ડિઝાઇન હોય, આસપાસ બીજી ડિઝાઇન કરી શકાય પણ આ પર્ટિક્યુલર અમુક જ જાતની ડિઝાઇન કરવામાં આવે છે અમુક ચિત્રોમાં. મધુબની શૈલીમાં સામાન્ય રીતે કૃષ્ણ ભગવાનના ચિત્રો, કૃષ્ણલીલા, રાસલીલા, રાધાકૃષ્ણ એ બધું વધારે દોરાય છે. અને ભગવાન બુદ્ધના ચિત્રોનું ખૂબ મહત્ત્વ છે. ભગવાન બુદ્ધની આખી જીવનલીલા, એમના પ્રસંગો એ બધું આવે છે.
અને આ મધુબની શૈલી ઉપરાંત બિહારમાં બીજી શૈલી પણ છે કે જે બીજી જેમ કે પાસવાન જાતિના લોકો અમુક પ્રકારના ચિત્રો બનાવે છે કે જેમાં ડિટેલ બહુ ઓછી હોય પણ વધારે પ્રચાર આ મધુબની શૈલીનો છે. તો મધુબની શૈલીમાં ત્યાં મિથિલા પ્રદેશ એટલે સીતા માતાની ભૂમિ છે એટલે ત્યાં રામ સીતાના રામાયણના પ્રસંગો એ બધાના ચિત્રો ભગવાન બુદ્ધના કારણ કે ત્યાં બોધિ ગયા પણ છે એટલે બિહારમાં એ પ્રસંગોના ચિત્રો વધારે દોરાય છે. પણ મારે જ્યારે પટનામાં જ્યારે જઈને હું શીખી આ શૈલી ત્યારે શીખીને હું આવી તો મને એવું લાગ્યું કે આ બહુ સુંદર શૈલી છે. તો બિહારમાં એનો પ્રચાર ખૂબ છે પણ ગુજરાત બિહારની બહાર એનો પ્રચાર નથી. તો ગુજરાતમાં આવીને મને લાગ્યું કે ગુજરાતને પણ એની સાથે જોડું એટલે મેં ગાંધીજીનું ચિત્ર બનાવ્યું જે મધુબની શૈલીમાં ચિત્ર બનાવેલું છે. અને હવે મને બીજા પણ ગુજરાતી એવા પ્રસંગો જેમ કે કૃષ્ણ સુદામા કે નરસિંહ મહેતા કે આપણો ગુજરાતનો ગરબો એ બધા મને હવે આગળ મધુબની શૈલીમાં કરવાનો વિચાર છે. સૂરજ ડૂબા નીકળે તારે ચલતે હમ પ્યારે. મિત્રો, મધુબની પેઇન્ટિંગ જેવી લોકકલા શૈલીનો ઉપયોગ કરીને પારુલબેને તેમાં પોતાની કલ્પના મુજબના આકારો પણ મૂક્યા છે, જેમ કે ગાંધીજીનું ચિત્ર. પારુલબેન નવરાશની પળોમાં પોતાની સર્જનાત્મકતા વડે ભરી દે છે. તેમને નાનપણથી જ ચિત્ર, સંગીત, ભરત ગૂંથણ વગેરે એવી અનેક કલા કસબ પ્રત્યે ખાસ રૂચિ હતી. રાજકોટમાં તેમને તેમના ચિત્ર શિક્ષક અશ્વિનભાઈ વ્યાસ તરફથી સારું માર્ગદર્શન મળ્યું. તેમના પાસેથી વોટર કલર ટેકનિકનું શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ ઓઇલ અને એક્રેલિકમાં સર્જનો કરતા રહ્યા. પટનાના નિવાસ દરમિયાન આ શૈલીમાં કામ કરવામાં તેમને ખૂબ રસ પડ્યો. તે ઉપરાંત સંગીતના ક્ષેત્રમાં પણ પોતાની રૂચિને અનુરૂપ કામ કરતા રહ્યા. ત્યાં તેઓએ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત સંગીત પરંપરા રવિન્દ્ર સંગીતની પણ તાલીમ લીધી અને તે વિષયમાં પણ કુશળતા મેળવી. રવિન્દ્ર સંગીતના કાર્યક્રમોમાં પણ પોતાનું પર્ફોમન્સ આપ્યું છે. ગુજરાત સૌરાષ્ટ્રના પરંપરાગત વારસા એવા ભરત ગૂંથણના કલાત્મક નમૂનાઓ તૈયાર કરતા રહ્યા છે. પોતાના ચિત્રોના પ્રદર્શનો પણ સંયુક્ત રીતે યોજ્યા છે. એક સ્ત્રી પોતાની સામાજિક ફરજો બજાવીને પણ પોતાના જીવનને કેવી રચનાત્મકતાથી ભરી દે છે, પારુલ રાવલ તેનું એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહે છે. ઘરના ખૂણાને પોતાની કલા કસબ વડે સજાવી દેતા આ કલાકારને અભિનંદન પાઠવીએ. કલા દર્શનમાં નમસ્કાર.